ભરૂચ બેઠક પર આપના ઉમેદવાર તરીકે ચેતર વસાવાની સત્તાવાર જાહેરાત બાદ ભાજપ સામે કોંગ્રેસ આપ અને દિલીપ વસાવાની પાર્ટીના ઉમેદવારને લઈ ચતુષ્કોણીય જંગના મંડાણ તેજ બન્યા છે. કોંગ્રેસ અને આપનું લોકસભાને લઈ ગઠબંધનમાં ભરૂચ બેઠક ઉપર આપના ચેતર વસાવાની જાહેરાત સાથે જ રકાસ વળી ગયો છે. હવે કોંગ્રેસ મરહૂમ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ કે અન્ય કોઈને પોતાનો ઉમેદવાર જાહેર કરે છે તેના પર સર્વેની નજર કેન્દ્રિત થઈ છે. બીજી તરફ છોટુભાઈ વસાવાના પુત્ર દિલીપ વસાવાની ભારતીય આદિવાસી પાર્ટીનો ઉમેદવાર પણ ભરૂચ લોકસભા ચૂંટણી માટે ઝંપલાવી શકે છે. ગુજરાત સહિત કેન્દ્રનું પણ ધ્યાન ભરૂચ બેઠક પર હાલ છે, ત્યારે ભાજપનો ઉમેદવાર કોણ હશે તે મુદ્દો ભરૂચથી લઈ ગુજરાત અને કેન્દ્રમાં પણ ચર્ચાની પ્રથમ હરોળમાં આવી ગયો છે. ભરૂચ લોકસભા બેઠક પર 6 ટર્મથી બીજેપી સાંસદ મનસુખ વસાવાએ કહી દીધું છે કે તેઓ 7મી વખત પણ ચૂંટણી જંગ માટે વિજયના વિશ્વાસ સાથે અડીખમ છે. જોકે ભાજપનું પ્રદેશ અને કેન્દ્રીય મોવડી મંડળ આ વખતે ઉમેદવાર તરીકે જેનું કમળ ખીલવશે તેને જીતાડવા તેઓ તનતોડ મહેનત કરવા પણ તૈયાર હોવાનો પણ સૂર આલાપી રહ્યા છે. ત્યારે ભરૂચ લોકસભા પર ભાજપનો ઉમેદવાર કોણ હશે તે હાલ પ્રવર્તમાન સાંસદ સહિત નામોની અડધો ડઝન ચાલતી નામાવલી વચ્ચે જબરદસ્ત સસ્પેન્સ સાથે ગરમાગરમ સવાલ બની ગયો છે.